આજથી તમારામાં આત્મવિશ્વાસ જોઈશે. આત્મવિશ્વાસ તમારું ઈંધણ છે. જેમ ગાડી ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે, એક ઈંધણની જરૂર પડે, એમ તમારી જિંદગી ચલાવવા માટે આત્મવિશ્વાસની જરૂર પડે. અને આત્મવિશ્વાસ તમારી એક્ઝામ પ્રત્યે તમને નથી, તમારી લાઈફ પ્રત્યે તમને નથી, એનું સૌથી મોટું કારણ શું એ તમે જોયું છે, ક્યારે વિચાર્યું છે? સ્પષ્ટતા. તમે જે વિષય ઉપર સ્પષ્ટ નથી એ વિષય ઉપર તમને કોઈ દિવસ આત્મવિશ્વાસ નહીં આવે. ગાડી ચલાવવા માટે મારી પાસે સ્પષ્ટતા નથી કે મારે ગિયર કેવી રીતે પાડવો, ક્લચ ક્યારે મૂકવો, એક્સેલરેટર ક્યારે દબાવવું, આ મને ખબર નથી તો હું ગાડી નહીં ચલાવી શકું. તો હું આજ સુધી તમને ખાલી માત્ર શું શું વાંધો છે વિદ્યાર્થીઓમાં એ નહીં બતાવું, એ વાંધાના સોલ્યુશન પણ બતાવીશ કે વાંધા આ છે અને એના સોલ્યુશન આ છે. તો તમે ક્લિયર થઈ જાઓ કે તમારે આત્મવિશ્વાસ કેળવવા માટે તમારે સ્પષ્ટતા જરૂરી છે. એટલે કે કેવા પ્રકારની, સમજાવો. જેમ કે તમારે તમારામાં આત્મવિશ્વાસ નથી કે હું પાસ નહીં થાઉં. માની લો હું ઊંચો હાથ કરવાનું કહીશ તો કોઈ કરશે નહીં. અત્યારે કેટલા લોકોને એવું છે કે હું પાસ નહીં થાઉં? કોઈને છે એવું? આવજ નહીં થાઉં. તારી ઓનેસ્ટીને તારી પ્રમાણિકતાને વંદન. પહેલાં એનું કારણ એ છે, તું આજે કદાચ એવું વિચારતો હોઈશ કે તું પાસ નહીં થા, પણ આગળ તું ઘણો બધો પાસ થઈ જઈશ. કારણ કે આજે તે આટલા બધા વ્યક્તિઓ વચ્ચે હાથ ઊંચો કરીને એવું સ્વીકાર્યું, એટલી હિંમત બતાવી કે મને આત્મવિશ્વાસ નથી કે હું પાસ નહીં થાઉં. હવે આ આત્મવિશ્વાસ એટલા માટે નથી આવતો કારણ કે આપણી પાસે કોઈ સ્પષ્ટતા નથી હોતી કે મારે ભણવું છે શું કામ, આગળ જઈને મારે કરવાનું છે શું, હું કોની માટે ભણું છું, આ ભણતર મને કઈ રીતે ઉપયોગી થશે. આ સ્પષ્ટતા જ્યાં સુધી તમારી પાસે નથી ત્યાં સુધી તમારી પાસે આત્મવિશ્વાસ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ વાય. શું ઇમ્પોર્ટન્ટ છે? વાય. વાય નો મતલબ થાય WHY. વાય એટલે શા માટે, શું કામ. જો તમારી પાસે વાય નથી, વાય નથી તમારી પાસે શું કામ મારા કરવું, તો તમારી પાસે સ્પષ્ટતા નથી. સ્પષ્ટતા નથી તો તમારી પાસે આત્મવિશ્વાસ નથી. આત્મવિશ્વાસ નથી, તમે ડબલા છો, તમે ચલાવે રાખો છો. સાચી વાત કે ખોટી વાત? તમે ચલાવે રાખો છો કે જે થાય થવા દો. 11મું પાસ થાય 11મું પાસ થવા દો, 12મું પાસ થાય તો 12મું પાસ થવા દો, તમે બધું બસ થવા દેશો. પણ તમારી પાસે ગોલ નથી સેટ. દરિયાની અંદર દરિયો જોયો છે કોઈ? કેટલા લોકોએ દરિયો જોયો? ઊંચી આંગળી કરો તો. પાછું હું ચેક કરતો હતો, કોઈ ગોઈ નથી ગયા ને એમ. દરિયો બહુ મોટો હોય એની અંદર તમે એક નાવડી મૂકી દો, કોઈ નૌકા મૂકી દો, અને નક્કી જ નથી કે એને ક્યાં જવાનું છે, અને એક અંદર એક ભાઈને બેસાડી દો ચલાવવા વાળાને, અને એને નક્કી જ નથી કે એને ક્યાં જવાનું છે, તો એની હાલત શું થાય? એ નાવડીની હાલત શું થાય? એની ડ્રાઈવરની હાલત શું થાય? એને નક્કી જ નથી ક્યાં જવાનું. ઘડીક આમ ઘુમરિયા મારશે, ઘડીક આમ ઘુમરિયા મારશે, એને નક્કી જ નથી. એવી હાલત તમારી અત્યારે હાલમાં થઈ રહી હશે, કા આગળ થતા થશે, જો તમારી પાસે સ્પષ્ટતા નહીં હોય તો. નક્કી હશે કે મારે આમ કરવાનું છે, તો થોડાક તમે જિદ્દી તો બનશો. અને જિદ્દી બાળકો ઘણી વખત શિક્ષકોને કે મા બાપોને ગમતા નથી હોતા, પણ થોડીક જીદ રાખવી જો તમે સ્પષ્ટ હોય તો. આત્મવિશ્વાસ માટે સ્પષ્ટતા જરૂરી છે, અને સ્પષ્ટતા માટે તમારો વાય ક્લિયર હોવો જરૂરી છે. બીજું આવે છે તમારી દાનત. શું આવે છે? દાનત. દાનત શબ્દ સાંભળ્યો છે તમે? દાનત ખોટો છે હાળા, એવું ગામમાં એવું કહેતા હોય મમ્મી પપ્પા કે ઘણા લોકોને, હે ને. દાનત જ્યાં સુધી તમારી બનતી નથી, ગમે તેટલા મોટિવેશનલ સ્પીકરો લાખો રૂપિયા ખર્ચીને આજે મોટિવેશનના કાર્યક્રમો થાય છે રોજ રોજ, જેટલી મોટી સંસ્થા એટલા મોટિવેશનલ સ્પીકરો બોલાવવામાં આવે છે. આજે રિલાયન્સ તમે લઈ લો, ટાટા લઈ લો, જિંદાલ લઈ લો, એમાં એવરી ડે બી ઉગેન દી હાથમે એક દિવસ એવો ખાલી જવા દેવામાં નથી આવતો કે ત્યાં મોટિવેશનલ સ્પીકરો નથી આવતા. રોજે રોજ એને પંપ મારવા પડે છે. એનું કારણ શું છે ખબર છે? દાનત ખોટા છે.
दानत तमारी नथी, तमारी पासे बद्दू जावे गी पण तमारी दानत वही गी तो तम शू करशो। तमारी पासे डिग्री आवी गी, मैं सरकारी डॉक्टरो जोया छो के बेस्ट डॉक्टर होय, सरकारी एग्जाम पास करी होय त्यारे जी सरकारी डॉक्टर बन्या होय ने, पछी तो प्राइवेट नेतर न करे, पछी बैठा होय शांति थी। ओलो बिचारो गामडा माथी जे लोको 200 रुपया भरी शके एम नथी प्राइवेट हॉस्पिटल में, एवं लोग त्या जाए साहेब पेट में दुखे से, तो न सोनोग्राफी नो रिपोर्ट करावे, न एक्सरे रिपोर्ट करावे, हूँ खाधो तो भींडो एम करी अने बिचारा ने एक पेन किलर आपी दे। मने एम थाय कि आ दानत खोटो मानस, तो जो हूँ तालुका पंचायत में जाओ, जिला पंचायत में जाओ, त्यारे हूँ जोउ छू कि तमने एवा गोठणीथी जवाब आपे अने तमने अड़धूत करवामां आवे, साहेब मारे एक आ काम छे आ काम करी दो ने, तो तरत एम के आटला कागळिया घटे छे तमे लेता आवजो पछी थाशे, नहींतर एना इलाजो एनी पासे 5 मिनिट में थई शके एवा होय के तमे नीचे आ भाई पासे जाओ, एक आ कागळ लई आवो तो हूँ तमने अत्यारे ज करी दईश, आजे ज करी दईश। पण दानत होय नहीं काम करवानी, टाळवानी दानत होय, एटला माटे पछी ए टाळे वात ने। तमारी भणवानी दानत केटली छे ई तमे चेक करजो, आजे घरे जईने विचारजो एकला एकला। આજે જ્યારે ચાલીને ઘરે જાઓ, ચાલીને જાઓ છો ને, હા તો ચાલીને જ્યારે ઘરે જાઓ, આમ તો થોડા હેલિકોપ્ટર લઈને આવતા હોય તમે વાતો કરો, ચાલીને જ જાતા હોય ને, ત્યારે તમે એકલા એકલા વિચારજો કે મારામાં ભણવાની દાનત કેટલી ઓછી છે કે કેટલી વધુ છે, તો તમને તમારા ટકા નીકળી જશે। તમે જે શિક્ષકોના વાંક કાઢો છો કે મમ્મી પપ્પાના વાંક કાઢો છો કે પરિસ્થિતિના જે વાંક કાઢો છો, એમાંથી તમને તમારી ખબર પડી જશે કે મારામાં કેટલી ખામી છે, મારી વિચારસરણીમાં કેટલી ખામી છે। એટલે આજે આપણે ભલે અળવમાં હોય, કાલે આપણે બહુ આગળ જવાનું છે। ગુજરાત સુધી તમે પ્રતિનિધિત્વ કરો, ભારતનું કરો, ભારતની બહારનું કરો, હવે તો બહુ ઇઝી થઈ ગયું છે। તમે જેટલા જેટલા મહાન લોકો જે તે ક્ષેત્રમાં વિચારશો એ બધા જ ગામડાના છે, બધા જ ગામડાના, કોઈ સિટીનું નથી। કારણ કે ગામડાના વ્યક્તિને ખબર છે કે તકલીફ શું છે, અને એટલા માટે તકલીફ બીજી વખત રિપીટ ન થાય એટલા માટે લોકો પ્રયત્ન કર્યા કરે છે, મથામણ કર્યા કરે છે। પછી એનામાં દેખાડો નથી હોતો ગામડાના લોકોમાં, એક સારી વાત એ છે કે એનામાં દેખાડો નથી હોતો, એ બીજાને બતાવવા માટે કોઈ કામ નથી કરતા। જ્યારે તમે બીજાને બતાવવા માટે હોશિયાર થવાનો પ્રયત્ન કરશો એટલે તમારી બધી ગોલ થઈ જવાની, આગળ જતા તમે આગળ જતા ઓલવાઈ જશો। તમે જ્યારે બીજાને ઇમ્પ્રેસ કરવા માટે પહેલો નંબર લાવવા માંગતા હશો કે મારા મમ્મીને ઇમ્પ્રેસ કરી દો, મારા પપ્પાને ઇમ્પ્રેસ કરી દો, તો કોઈ બીજાને ઇમ્પ્રેસ કરવા માટે તમે જ્યારે પણ કંઈ કામ કરો છો, તમે કાંઈ પણ ડિગ્રી માટે મથો છો, હું ડૉક્ટર બીજાને બતાવવા માટે થઈ જાઓ, તો તમારી બત્તી આગળ જતાં ગુલ થઈ જશે, તમારું એન્જિન આગળ જતાં બંધ થઈ જશે। તો તમારે તમારી દાનતથી આગળ વધવાનું છે, તમારી ઈચ્છાથી આગળ વધવાનું છે, તમારી સ્પષ્ટતાથી, તમારા કારણોથી આગળ વધવાનું છે કે મારો બાપ આજે જે મજૂરી કરે છે એ મારે ન કરવી પડે, એટલા માટે મારે જવું છે। લિસ્ટ બનાવો કે મારે શું કામ આ ડૉક્ટર બનવું, લિસ્ટ બનાવો કે મારે લિસ્ટ બનાવો, શું કામનું લિસ્ટ બનાવો, વાયનું લિસ્ટ બનાવો, શું કામ મારે આગળ વધવું છે, શું કામ મારે 12મું પાસ કરવું છે। અને જો તમારી પાસે લિસ્ટ બનતું નથી તો તમારે તમારી ચિંતા કરવાની ખાસ જરૂર છે, બીજાને નહીં, કે આગળ જતા તમારે ઢસરડા કરવાના છે। આજે એક લારીવાળો છે, તમે સમજો, આજે એક લારીવાળો છે, પછી એક મજૂર છે જે સિમેન્ટની થેલીઓ ખટારામાંથી ઉતારીને ગોડાઉનમાં મૂકે છે, ગોડાઉનમાંથી ઉપાડીને બીજા ટેમ્પામાં મૂકે છે, 200 રૂપિયા કમાય છે, 300 રૂપિયા કમાય છે, ચાર એક કડિયા કામ કરતા વ્યક્તિઓ છે, ખેતી કામ કરતા વ્યક્તિઓ છે, એને તમે પૂછજો કે તમે કેમ આગળ ન વધી શક્યા, કારણ કે એને એની ચિંતા હતી જ નહીં, એને બધું હાલવા દીધું। મારા ભાઈ ખેડૂત હતા, મારા બાપાએ ખેડૂત હતા, અને હું ખેડૂત બનું એમાં નવાય શું, એવું એને રાખ્યું। એટલે કે એના પાસે એના રોલ મોડલ બીજા કોઈ નહોતા, એની આસપાસના લોકો રોલ મોડલ હતા, એટલે એના જેવા બની ગયા। તમે જેવું વિચારશો એવા બની જશો।